सुरेंद्र नगर की बात करिए तो सुरेंद्र नगर बी डिवीजन पुलिस से कांग्रेस ना होदेदार सहित यूथ कांग्रेस ना कार्यकरो ने अटकायत करी छे। शहर कांग्रेस प्रमुख गिरिराज से जाला यूथ कांग्रेस प्रमुख जयदीप से परमार सहित अंदाजे 20 થી વધુ આગેવાનો ની અને કાર્યકરો ની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા। कांग्रेस द्वारा गुजरात बंद ना ऐलान ने पगले सुरेंद्रनगर અને વઢવાણ શહેરની બજારો બંધ કરાવી તે પહેલા જ કરી તેમની અટકાયત, જેમાં તમામ આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી બી ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા। सुरेंद्रनगर जिलाना कांग्रेसना होदेदारों अने कार्यकरोनी पुलिसे अटकायत करी, अंदाजे 10 થી વધુ होदेदारों અને કાર્યકરોની અટકાયત કરીને એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા। આ સાથે ગુજરાત બંધ એલાનને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બંધને સમર્થન આપી બંધ રાખવા વેપારીઓ અને દુકાનદારોને અપીલ કરી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, મનુભાઈ પટેલ, સાઈડ સોલંકી, શોભનાબેન ગોવિંદિયા સહિતના આગેવાનોને વિરોધ કરે તે પહેલા તેમની અટકાયત કરતા રોષ વ્યાપ્યો। દેશમાં મોંઘવારી તેમજ ડ્રગ્સના કારોબારના વિરોધમાં આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપ્યું છે। ગઈકાલે ઘણા બધા એસોસિએશન, સ્કૂલ, કોલેજો અને યુવાનોને જે જે સંસ્થાઓ સાંકળે છે એ બધાને અમે મળીને રૂબરૂ અમે સાંકેતિક આ કોંગ્રેસ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવેલું છે એમાં અમને પૂરેપૂરો સહયોગ આપવા તૈયાર હતા, છતાં પણ આજે પોલીસ દ્વારા અમારી ઘરેથી સવારથી વહેલા બધાની અટકાયતો કરવામાં આવી છે। આ ગુજરાતની તાનાશાહી સરકાર લોકો સ્વયંભૂ રીતે બંધમાં જોડાય છે એ જોઈ નથી શકતી, અને બધા ભાજપના કાર્યકર્તાઓ ગલીએ ગલીએ કુણે કુણે જઈને દુકાનો પરાણે ચાલુ કરાવી રહ્યા છે। અમે શાંતિપૂર્ણ રીતે યુવાનો બધા ભેગા થઈને આજે સાંકેતિક બંધમાં જે લોકો જોડાયા હતા એમનું અમે એક સન્માન રીતે અમે એમને સાથે જોડાવાની વાત કરી હતી, પણ અમારી પોલીસ દ્વારા ગુજરાત સરકારે તાનાશાહી સરકારે અમારી બધાની અટકાયત કરેલ છે। કયા કયા મુદ્દે તમારો વિરોધ હતો? કયા કયા મુદ્દે તમારો વિરોધ હતો? સૌથી પ્રથમ તો જેમ જગદીશભાઈ ઠાકોરે મોંઘવારી ખાસ કરીને યુવાનોને જે બેરોજગારીનો પ્રશ્ન છે કે ઘણા સમયથી બેરોજગારી વધતી, દિવસે નથી વધતી એટલી રાતના બેરોજગારી વધતી જાય છે, એના વિરુદ્ધમાં મોંઘવારી, બેરોજગારી અને ઘણી બધી અન્ય તકલીફો છે જે સરકારની ખોટી નીતિઓ છે એની સામે લોકો પોતાની રીતે અમારી સાથે જોડાય છે, પણ આ સરકારે જોઈ નથી શકતી। આજે ગુજરાત બંધનું એલાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના આદેશથી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા, યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા, એનઓસીઆઈ દ્વારા આજે બંધનું એલાન અમે આપેલું છે, ત્યારે આજે દેશ ત્રાહિમ પોકારી ગયો છે। જીએસટીથી માંડીને તમામ મોંઘવારી સામે અને બેરોજગારી યુવાનો આજે ડ્રગ્સ તરફ જઈ રહ્યા છે, દારૂ તરફ જઈ રહ્યા છે, કાયદો વ્યવસ્થા નથી રહી અને જાહેરમાં બહેનું દીકરીઓને છરીથી ગળા કાપી નાખવામાં આવે છે, ત્યારે આજે અમે ના છૂટકે આજે બંધનું એલાન 8 થી 12 આપેલ છે। આજે જીએસટીમાં લોટ પાણીને લાકડા ઉપર પણ જીતવામાં આવ્યો છે, ત્યારે આજે કોંગ્રેસ સમિતિએ આજે ગુજરાતના બંધનું એલાન આપેલ છે।